કચ્છના ચર્ચાસ્પદ જખૌ ડ્રગ્સ પ્રકરણની તપાસ એનઆઈએના હવાલે કરાઈ છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ ગત વર્ષે જખૌ પાસે આંતરરાષ્ટ્રીય સીમા પરથી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની બોટને હેરોઇનના કરોડોના જથ્થા અને 6 પાકિસ્તાની ખલાસીઓ સાથે ઝડપી પાડી હતી. ત્યારબાદ શરૂ થયેલી તપાસમાં અત્યંત સંવેદનશીલ બાબતો સામે આવી હતી, જેથી તપાસની કમાન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપાઈ છે. 21 મે 2019ના પાકિસ્તાની ઝંડા ચિત્રે અલ મદીના બોટ 6 ખલાસીઓ અને 1,650 કરોડની કિંમત ધરાવતા 330 હેરોઇનના પેકેટ સાથેના જથ્થાને ભારતીય કોસ્ટગાર્ડ DRIએ ઝડપી પાડીને દાણચોરીના મોટા કારસાને નાકામ કરી દીધો હતો. ફાયરિંગ પણ કરવાની ફરજ પડી હતી. તેમાંથી બચવાના પ્રયાસોમાં હેરોઇનના પેકેટ્સ દરિયામાં ફેંકી દેવાતા ત્યારબાદ કેટલોક સમય સુધી કચ્છના પશ્ચિમ તટમાં મળતા રહ્યા હતા. પ્રકરણની તપાસ પાકિસ્તાની નેતાઓ અને સેનાના ઘનિષ્ઠ સંપર્કોમાં રહેલા 4 કિંગપિનની સામેલગીરી બહાર આવી હતી. તો આ કેફી દ્રવ્યનો જથ્થો આતંકી ગતિવિધિમાં ડ્રગ્સ કરન્સી તરીકે ઉપયોગ કરાયાનું પણ ખુલ્યું હતું.